बोलो स्वामी नारायण भगवान नी जय। वाला भक्तों, मारा भाव भरा भीना, दरेक ने जय स्वामी नारायण। भक्तों, आ सृष्टिनू सर्जन तमे जुओ, आ दुनियानी रचना भात भातनी अने जात जातनी छे, कोई एक स्थिति नहीं। देश काल आठ छे, भगवाने कहूं कि देश काल क्रिया संग शास्त्र मंत्र दीक्षा ने ध्यान ये आठ प्रकार ना छे, क्यारेक शुभ क्यारेक अशुभ। शरीर ने पण एक स्थिति नहीं, परिस्थिति बदल्याज करे, एमा समझी विचारी ने अपने बधाय ने रहेवानुं छे। भगवान पोते आ पृथ्वी पर पधारे त्यारे मानव शरीर धारण करे छे, मानवनी पेठे ज रहे, पोतानो प्रताप प्रगट करता नथी। कारण के भगवाननी एवी रीति ज छे, जेवी परिस्थिति होय ए प्रमाणे मानवने पेठे ज रहे छे। भगवानना घरनी एवी ज रीति छे। जुओ, राम प्रभु साक्षात पोते भगवान छे, अयोध्यानी गादी राजगादी ऊपर बेसवानो समय छे, आ बाजू राजगादी आरोढ़वानो समय छे। तेज समय वननी गादी मळी तो सुखे राम अने सीता, सीता साक्षात लक्ष्मीजी छे, भगवानना पत्नी सीता साक्षात लक्ष्मीजी छे। छतां पण वनमां पधार्या, 14 वर्ष सुधी वनवास पोते मानवनी पेठे वेठी करी पाछा अयोध्यामां आव्या, छतां पण आ लक्ष्मीजी सीताजी एने लोको अपवादने कारणे गर्भवंती छे, छतां पण पुनः वनवासमां जई करीने रह्या सुखेथी। तो आवी रीते भगवानी के मोटा पुरुषनी आवी स्थिति छे। जो कृष्ण भगवान तमे जुओ, एनो साक्षात पोते भगवान छे, कैदमां प्रगट थया, जन्म कैदमां लीधो, माता पिता देवकी ने वसुदी कैदमां छे। तो ई मथुरा नगरी ने ते जन्म वेतन छोड़वी पड़ी, गोकुळमां गोकुळना गुवाड़िया बनीने रह्या, मानवने पेठे आनंदथी पोते रह्या छे। जो एना ज भक्त पांडवो राजगादीनुं सुख भोगवाने माटे लायक छे, छतां पण एवो हुकम थयो कि वनमां सीधावानुं, तो 12 वर्ष सुधी परिवार सहित ए पांडवो वनमां रह्या अने एक आखू वर्ष सुधी गुप्तवास वेश बदलो करीने छाना पोते रह्या छे, धीरज राखी करी एने बधुं सहन कर्युं छे। सांभळो स्वामीनारायण भगवान आपणा, तो ए स्वामीनारायण भगवान वचनामतमां बोल्या, तमे वचनामत वाँचता हशो, पंचाळानुं पहेलुं वचनामत, मारे के सणतालानो काळ पड्यो, पोते विक्रम संवत 1837 सालमां प्रगट थया, छपैयामां जन्म लीधो, पछी 10 वर्ष वीत्या, विक्रम संवत 1847 એટલે સણતાલો કાળ એ ભયંકર પડ્યો, 10 વર્ષની ઉંમર છે ઘનશ્યામની, અયોધ્યા છપૈયામાં રહે છે। મહારાજ વચનામતમાં કે કોઠા બોરા બાફીને, એ કોઠાને બાફી કરીને અમે ખાતા, આવો ભયંકર કાળ, એ ભગવાન પોતે આ લોકમાં આવ્યા હોય તો માનવની રીતે પોતે રહેતા હોય। જો વચનામતમાં જાઈએ આપણે પ્રથમ પ્રકરણનું 68મું વચનામત, એમ જ મધ્ય પ્રકરણનું 63મું વચનામત, એમાં 69 કાળ પડ્યો એની વાત કરીએ મહારાજે। મહારાજ કે ભયંકર એવો 69 કાળ પડ્યો, 69 એટલે 69મો કાળ, વિક્રમ 1869 સાલમાં એ ભયંકર કાળ, એવો ખાવા નથી માણસને મળતું, ખાવાનું ખૂટી પડ્યું, પછી માણસ માણસને ખાઈ જાય એવી પરિસ્થિતિ આવેલી છે। એમાં સ્વામિનારાયણ ભગવાન કંઈ બોલ્યા નથી, ગુપ્તવાસમાં એ છાના પોતે રહ્યા છે, આંકને રહી ન શક્યા તો છેદ પુરુષોત્તમપુરીમાં ગયા, જગન્નાથપુરીમાં જગન્નાથની મૂર્તિને વિશે નિવાસ કરીને રહ્યા, આ માનવભાવને પેટે રહ્યા છે ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ। પણ પોતાના ભક્તોને બતાવે ભગવાન એવા દયાળુ છે, પોતે માનવની પેઠે રહી કરીને બધું સહન કરી લે,
પણ પોતાના ભક્તજનોને જ્યારે ભીડ પડે છે ત્યારે એ બચાવી લે છે. જુઓ, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની રચના કરી, એમાં 128 પ્રકરણથી આરંભી કરીને છેઠ 158 પ્રકરણ, 30 પ્રકરણ છે પડતાના, એમાં આ બધા પ્રતાપ છે. એમાં મહારાજે કેટલાક ભક્તોને પાણીમાં બૂટતા એમાંથી બચાવ્યા છે, અગ્નિમાં બળતા એને બચાવ્યા છે, દેશકાળ કઠણમાંથી બચાવ્યા છે, રોગમાંથી પણ બચાવ્યા છે. એમાં આ 30 જે પ્રકરણ પ્રચારના છે એમાં છેલ્લું પ્રકરણ જે 58 પ્રકરણ છે, તો 58 પ્રકરણમાં છેઠ છેડે ગઢડાનો, કાઠિયાવાડનો, કાર્યણી ગામનો પરચો છે. તો કાર્યણી ગામમાં બધા ભગવાનના ભક્ત રહેતા હતા. એમાં ત્રિકમ કરીને એક ભગત હતા. હવે એમાં તે વખતે ટૂંટિયાનો રોગ, તો ટૂંટિયું ત્યાં આવેલું, કાર્યણી ગામમાં પ્રવેશ કર્યો ત્યાં ભગતને દેખ્યા ત્રિકમજી. તો ત્રિકમ ભક્ત તે વખતે મહારાજની મૂર્તિ કદાચ ભૂલી જશે, તે વખતે એવું થયું હશે, એટલે એના શરીરમાં પ્રવેશ કર્યો, હાથ પગની નાળી પકડી અને શરીરને સજડ કરી નાખ્યું. એટલે ભગત ખરા, એટલે મહારાજને યાદ કર્યા. મહારાજ તે વખતે પૃથ્વી ઉપર વિચરતા હતા, યાદ કર્યા એટલે મહારાજ ત્યાં પધાર્યા. એ ગામના મચો ભગત, વીરદાસ ભગત, એ ભગતને સાથે લઈ કરી એને એને ઘેર પધાર્યા. એ ત્રિકમનો ભગત ત્યાં જઈને હાકલ મારી ટૂંટિયાને, એટલે ટૂંટિયાને કહ્યું, આ ભગત છે મારો, મારો આશ્રિત છે, એમાં કેમ પ્રવેશ કર્યો? એથી ભાગ અહીંથી તગડી ગામ બારે ટૂંટિયાને કાઢી મૂક્યું અને ભક્તને બચાવ્યા, રક્ષા કરીને ભલામણ કરી, જો ત્યાં આવી રીતે મારું સ્મરણ ભૂલી ગયો અને આચાર વિચાર શુદ્ધ નહોતા એટલે પ્રવેશ કરી જાઉં. આ બધા રોગો, ભૂત પ્રેતા આદિ બધા છે, પછી પ્રવેશ કરે છે, એનું કારણ શું છે ભગતમાં? કે ભગવાન ભૂલી જાય અને અનાચાર પ્રવર્ત થાય અને દેશકાળને એવું પ્રવર્તે, એટલે ભગતનું એવું રીતે નાખું. ભગતમાં ભૂત પ્રેત મારી રીતના બધા રોગ છે, એ બાલગ્રહો કેટલા આવતા, એ અનેક પ્રકારના રોગ છે. ભગવાનના ભક્તમાં આવી ન શકે, તાકાત નથી, પણ ભગવાન ભૂલી જાય, દુરાચાર આવી જાય, દેહમાં આચરણ શુદ્ધ ન હોય એટલે પ્રવેશ કરી જાય છે. એટલે ભગતને કહ્યું કે હવે તમે સાવધાન રહેજો અને હવે તમે જીવજો, અને હવે અમે આવ્યા છીએ તો આ ગામમાં પૂરીબાઈ અમારો ભગત છે, એ રાહ જોઈને બેઠા છે, મહારાજ મને લઈ જાઓ. એટલે એને લેતા જશે, ધામમાં મૂકી આવશે. એમ પરચો આવા તો અનેક પરચા 28 પ્રકરણમાં, 30 પ્રકરણમાં સ્વામીએ રચ્યા છે ભક્તની. અનેક પાણીમાંથી બૂટતા, એ અગ્નિમાં બળતા, રોગથી પીડાતા, દેશ કઠણ દેશકાળમાં આવતા એને બચાવેલા છે. તો ભગવાન આપના ભેળા જ છે, બચાવે છે, રક્ષણ કરે છે. જો અત્યારે ભક્તજનો આ છે તે આગળમાં પડે ટૂંટિયાના રોગ, કોલેરાના રોગ, એ અનેક પ્રકારના શીતળા પહેલે આવતી, શીતળાના રોગમાં હું ઘેરાઈ ગયેલો હતો. એવા શીતળાના રોગમાં માણસો મરતા, ગામને ગામ, દેહ આખા કુટુંબ પરિવાર ખાલી થઈ જાય એટલે મરતા. મને પણ એ શીતળાના રોગમાં એ રોગે મને ઘેરી લીધો હતો. તે વખતે લગભગ તો મરવાની અણી હતો હું, પણ ભગવાન એવા દયાળુ છે, મને બચાવી લીધો. હજી પણ અડધા શરીરે હું હજી જીવું છું. તો ભક્તજનો, એ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. તો અત્યારે વિષમકાળ છે, કોરોના વાયરસ અત્યારે આખા વિશ્વમાં ફેલાઈ કરી અને એ પરિસ્થિતિ બહુ નબળી છે, કઠણકાળ છે, પરિસ્થિતિ માણસની બહુ ગંભીર છે, રીબાઈ રીબાઈને કેટલાય માણસોનું મોત આવેલું છે. તો ભક્તજનો, આમાં સાવધાન થવાનું છે. ભગવાન છે આપના ભેળા છે. અત્યારે આપણા ભુજ મંદિરના માન સ્વામી આદિ સંતો તેમજ સાંખ્ય યોગી બહેનો એ આ રોગની શાંતિને માટે ખૂબ જ ભગવાનની આરાધના, પ્રાર્થના, તુતિ, ભજન, સ્તોત્રના પાઠ, એ અનેક જન્મકરણના પાંચ શાસ્ત્રનું અધ્યયન ભજન કરે છે એ રોગની શાંતિને માટે. અત્યારે આપણા દેશના મોદી મહારાજાનો આદેશ છે, મોદી સાહેબનો આદેશ, એ જ ઠાકોરજીનો આદેશ છે. તો એ આદેશ છે, એમાં આપનું હિત છે, એમાં કલ્યાણ રહેલું છે. ભક્તજનો, અત્યારે પરિસ્થિતિ એવી છે, ઘરની અંદર રહેજો. આ કોરોનો રોગ એવો છે, એ કોરોના એ ફેલાનો છે, એ વાયરસ એવો છે કે ભેળા થશો તો એનો વિજય થશે,
એક એક વિખાઈ જશો તો એની હાર થશે. તે માટે વિખાઈ જવાનું જે દેશમાં જે રહેતા હોય, જે ગામમાં જે રહેતા હોય, જે ઘરમાં જે રહેતા હોય ત્યાં જ રહેજો. કોઈ પણ દેશ બહાર કે ગામ બહાર કે ઘર બહાર નીકળતા નહીં. એ આ ઠાકોરજીનો કે આપણા દેશના રાજાનો કે સંતનો એવો આદેશ છે. અંદર રહી કરીને ભજન કરવાનું છે, ભગવાનની આરાધના કરવાની છે. તમે વેતનામત તો વાંચતા હશો, વેતનામત 78મું સ્વામિનારાયણ ભગવાને એવો આદેશ કર્યો કે જો આ દેશકાળ છે બહાર શુભ ને અશુદ્ધ વર્તતા હોય, એમ આપણો આ દેશ છે, આપણો દેહ છે એ દેશ છે. એ દેશકાળ આ દેહમાં રહ્યા જ્યારે ત્યારે એ ક્યારે નબળા આચરણ થઈ ગયું હોય, અનાચાર થઈ ગયેલો હોય, એ રીતે એવું થઈ ગયું અને ક્યારેક શુભ ગુણ વર્તતા હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્યથી કલ્યાણકારી ગુણ વર્તતા હોય, આચાર વિચાર સારા હોય, તો દેહરૂપ દેશ એ ગામ એ આપણું સારું રહેતું હોય, તે સુખેથી ભજન થતું હોય. ક્યારેક અનાચાર ઇત્યાદિ થઈ ગયેલું હોય ત્યારે રાગ દ્વેષાદિક કામ ક્રોધાદિક દોષનો આવિર્ભાવ થાય ત્યારે દેહરૂપી દેશમાં સુખેથી રહી શકાય નહીં. તો શું કરવું? તો પોતાના ઘરમાં હાલું જવું. ઘર કહ્યું કે દેહરૂપી દેશને ગામથી અંદર જે હૃદય છે એ હૃદય આત્માનું ઘર છે આપણું પોતાનું. તે આત્મામાં જઈ કરીને આત્મારૂપ થઈ કરીને ભગવાનની પ્રાર્થના કરવાની. અત્યારે ભક્તજનો ખૂબ આપણે લાભ મળ્યો છે અને લાભ મળ્યો છે. એ ઘરની અંદર કે હૃદય ઘરની અંદર ઊંડા ઉતરી કરીને ભગવાનની પ્રાર્થના ભજનની આરાધના કરી એને મોકો મળ્યો છે એ લઈ લેજો. અને અત્યારે કઠણ કાળમાં લોકો રિવાય છે ને મરે છે ને એની સેવા કરજો. એ શરીરથી સેવા થાય તો શરીરથી, બાકી અંધન એ તમારી પાસે હોય તો ખૂબ વાપરી કરીને સેવા કરજો. અત્યારે ભગવાનની એવી આજ્ઞા છે કે જે સેવા કરશે એને લાખ ગણું કે કરોડ ગણું ફળ મળશે. એકનું રાજીપો મળી લેજો, એ પણ કરજો. ભગવાનનું ખૂબ ભજન કરજો, આનંદથી બધાને રહેવાનું છે. જો અત્યારે આ વિષમકાળ છે એ જાજો સમય રહેશે નહીં, ટૂંક સમય છે. હવે એ સહન કરજો, ધીરજ રાખજો અને હિંમત રાખીને રહેજો. ભગવાનની પ્રાર્થના કરજો અને સારું છે, મહારાજ આપની સાથે ભેળા જ છે, કંઈ ચિંતા નથી. ભલે અત્યારે બધાને મારા દાસના જય સ્વામિનારાયણ અને અંતે છેલ્લે કોરોના વાયરસને વિદાય કરીના માટે સદાયને માટે આ મારા ભાવભર્યા જય સ્વામિનારાયણ.